पाटण शहर सहित समग्र जिल्लामां अने विश्वमां कोरोनानी बीजी लहेर हाहाकार मचावी रही छे, त्यारे अनेक लोको कोरोना संक्रमित बनता हॉस्पिटलोमां संक्रमित दर्दीओनी सारवा माटे लांबी कतारो जोवा मळी रही छे। तो केटलाय कोरोना संक्रमित दर्दीओ सारवारना अभावना कारणे मौतना मुखमां धकेलाया छे। त्यारे कोरोनानी आ महामारी दूर थाय ते माटे लोको आरोग्य सारवारनी साथे साथे धार्मिकताना मार्गे पण वळ्या छे। त्यारे पाटण शहेरना ખોખરવાડા વિસ્તારમાં આવેલ માતાના પાડાના દરેક રહીશોએ પોતાના ઘરે ઘરે કોરોના મુક્ત વિશ્વ બને અને કોરોના સંક્રમિત થયેલા દર્દીઓના મોતથી તેઓના આત્માને શાંતિ મળે તેવી ભાવના સાથે બુધવારના રોજ ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યજ્ઞમાં કોરોના વાયરસથી લોકો સંક્રમિત થતા અટકાવે ઔષધિઓનું આહુતિ અર્પણ કરવામાં આવી હતી। ત્યારે માતાના પાડાના રહીશોએ માં ગાયત્રીને આરાધના કરી પાટણ શહેર જિલ્લો અને સમગ્ર વિશ્વમાંથી કોરોનાની મહામારી વહેલામાં વહેલી તકે નાબૂદ થાય તેવી પ્રાર્થના સાથે કામના વ્યક્ત કરી હતી। કોરોના મુક્તિ અર્થે માતાના પાડાના રહીશો દ્વારા ઘરે ઘરે આયોજિત કરાયેલા ગાયત્રી યજ્ઞની આહુતિમાં ગાયત્રી માતાના 24 મંત્રોની આહુતિ સાથે કોરોના વાયરસના કીટાણુઓ નાશ પામે તે માટે કડવો લીમડો, ગુગળ, ધૂપ, સિદ્ધાળ, કપૂર, સરસ્વતી આહુતિ મંત્ર અર્પણ કરવામાં આવી હોવાનું મહોલ્લાના રહીશ ડોક્ટર રોનકબેન પટેલે જણાવ્યું હતું। સમગ્ર વિશ્વની અંદર આપણે જોઈએ છીએ કે આ કોરોના મહામારી એ વૈશ્વિક પડકાર થઈ રહ્યો છે, ત્યારે આજે અમારા આ પોળ એટલે કે ખોખરવાડો માતાના પાડાની અંદર બધા જ ઘરે ઘરે અમે એક નાનો ગાયત્રી યજ્ઞ કર્યો અને એ યજ્ઞની આહુતિ આપી અને જે વોટ્સઅપમાં એક વિડીયો હતો કે ડૉક્ટર પરમેશ્વર સર, તો એમની ઇન્સ્પિરેશનથી અમે અવન મસાલાની અંદર મીઠો લીમડો, કડવો લીમડો, પછી સિંધાલુણ હતું અને જે ગુગર, કપૂર અને સરસવ આ બધી જ વસ્તુઓ અમે મિક્સ કરી અને આહુતિ આપી 24 ગાયત્રી મંત્ર અને 24 મહામૃત્યુંજય મંત્ર, જેથી સમગ્ર વિશ્વની અંદર લોકોને જે આ કોરોના મહામારીનો રોગ થાય છે એમાંથી મુક્તિ મળે અને જે ત્રીજી લહેર આવવાની છે એમાંથી પણ આપણા બાળકો એમાં એનો ભોગ ન બને અને આ સમગ્ર વાયુ છે એનું પણ શુદ્ધિકરણ થાય એ માટે આજે ઘરે ઘરે અમે બધાએ 10 વાગે એક સાથે સામૂહિક આ નાના યજ્ઞનું આયોજન કર્યું હતું।